गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेले तमने WH क्वेश्चन 80 जेटला एक्सरसाइज माटे आपेला छे। हवे एमना जवाब शुं आवे छे तेनी समजूती मेळवी लईए। मोटा भागना प्रश्नोना जवाब तमने आवडता ज हशे, परंतु केटलाक कन्फ्यूज करी देवा प्रकारना प्रश्नों होय तो शा माटे एज जवाब आवड़े ए जो तमने खबर पड़ी जाए तो कोई पण प्रकारनो WH क्वेश्चन पूछाय तो तमे सरळताथी एना जवाब आपी सको। केटलीक नानी नानी बाबतो छे, एटली जो तमे याद राखी लो। अहींया जे तमने 80 जेटला वाक्यो आपेला छे, ए 80 वाक्यनी अंदर शा माटे एज जवाब आवे छे, जो तमने एटली खबर पड़ी जाए तो पछी तमारे बोर्ड नी अंदर तकलीफ नहीं पड़े। हवे रीजन साथे ए बधाजना जवाब जोता जईए। पहेलू वाक्य छे, दे स्टॉल मोहन्स बाइक। मोहन्स नीचे अंडरलाइन छे, तो मोहन्स ए शुं छे? एपोस्ट्रोफी एस छे। अपने काले पण चर्चा करी ली थी कि एपोस्ट्रोफी एस अथवा तो कोई संबंधक विभक्ति अने कोई नाम आपेलू होय तो एनी नीचे अंडरलाइन होय तो हुज थी प्रश्नार्थ वाक्य बनशे। तो हुज वाळो एक विकल्प छे, विकल्प डी, तो जवाब आवशे डी। बीजू छे द केट एट पिज्जा, बिलाड़ीए पिज्जा खाधो। पिज्जा नीचे अंडरलाइन छे तो ए शुं थयुं? कर्म। અને કર્મ નીચે અંડરલાઈન હોય તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે? વોટ થી। તો વોટ વાળું એક જ વિકલ્પ છે એટલે સાચો જવાબ આવશે ઓપ્શન એ। ત્રીજું વાક્ય છે, ધે લેફ્ટ મુંબઈ 3 ડેઝ અગો, તેઓ 3 દિવસ પહેલા મુંબઈ છોડ્યું। તો 3 દિવસ પહેલા નીચે અંડરલાઈન છે તો એ શું બતાવે છે? સમય। અને સમય નીચે અંડર સમય દર્શાવતા શબ્દની નીચે અંડરલાઈન હોય તો પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનશે? વેન થી। તો વેન વાળું એક જ વિકલ્પ છે ઓપ્શન બી। ચોથું વાક્ય છે, સી બોટ અ ન્યુ કાર બીકોઝ હર ઓલ્ડ વન બ્રોક ડાઉન। બીકોઝ હર ઓલ્ડ વન બ્રોક ડાઉન નીચે અંડરલાઈન છે તો બીકોઝ વાળા વાક્ય નીચે અંડરલાઈન હોય તો પ્રશ્નાર્થ શેનાથી બનશે? વાય થી। અને વાય વાળું એક જ વાક્ય છે એટલે ઓપ્શન એ। પાંચમું વાક્ય, હી લિવડ ઇન લીંબડી ફ્રોમ મે ટુ ઓક્ટોબર। તો ફ્રોમ મે ટુ ઓક્ટોબર નીચે અંડરલાઈન છે તો એ શું બતાવે છે? સમય બતાવે છે। તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે? વેન થી, ઓપ્શન બી। છઠ્ઠું વાક્ય છે, મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ। કેટલાક વિદ્યાર્થીઓને કદાચ અહીંયા કન્ફ્યુઝન થયું હશે કે મધર છે એ તો કરતા છે, અને કરતા નીચે અંડરલાઈન હોય તો પછી એ હુથી પ્રશ્નાર્થ વાક્ય બનવું જોઈએ, પરંતુ અહીંયા સજીવ વ્યક્તિનું નામ હોય ત્યારે। પરંતુ એક દ્રષ્ટિએ જોઈએ તો મધર એ પણ એક સજીવ વ્યક્તિ જ છે, પરંતુ અહીંયા પાઠની અંદર જે તમે યુનિટની અંદર છઠ્ઠો યુનિટ આપેલો છે વન્ડરફુલ ક્રિએશન, એની અંદર માં એ ભગવાન દ્વારા બનાવવામાં આવેલું એક અદ્ભુત સર્જન તરીકે છે, કોઈ વ્યક્તિ તરીકે નથી લીધેલું, એટલે અહીંયા વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે। જો તમારી પાસે વિકલ્પની અંદર હુ હોય તો હુ અને વોટ બંનેથી બની શકે, પરંતુ વિકલ્પની અંદર હુ નથી તો પછી શેનાથી બનશે? વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે એટલે ઓપ્શન એ જવાબ આવશે। ત્યાર પછી જોઈએ સાતમું વાક્ય, દશરથ મનજી બીકેમ પોપ્યુલર નોન એઝ ધ માઉન્ટન મેન। તો દશરથ મનજી એક વ્યક્તિનું નામ છે એટલે કરતા નીચે અંડરલાઈન છે તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે? હુથી, ઓપ્શન સી। ત્યાર પછી આઠમું વાક્ય છે, રિતેશ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ટુ બોરો અ નોવેલ બાય હરિકૃષ્ણ મહેતા। ટુ બોરો અ નોવેલ એની નીચે અંડરલાઈન છે તો ટુ બોરો એ શું થયું? ઇન્ફિનિટિવ। આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે કોઈ પણ વાક્યની અંદર બે કરતા હોય તો પ્રથમ કરતા કાળ મુજબનો હોય, તો વેન્ટ પ્રથમ કરતા છે
અને ટુ બોરો એ સોરી કરતા નહીં પણ ક્રિયાપદ છે. બે ક્રિયાપદ હોય તો પહેલું ક્રિયાપદ કાળ મુજબનું હોય ને બીજું ક્રિયાપદ ઇન્ફિનિટિવ હોય છે. તો ઇન્ફિનિટિવ નીચે અંડરલાઇન હોય, ઇન્ફિનિટિવ મતલબ કે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, ઇન્ફિનિટિવ નીચે અંડરલાઇન હોય ત્યારે વાયથી પ્રશ્ન વાક્ય બનશે. હવે જોઈએ તો વાય વાળા આપણી પાસે બે વિકલ્પ છે, વાય ડીડ રિતેશ ગો ટુ લાઇબ્રેરી અને વાય ડઝ રિતેશ ગો ટુ લાઇબ્રેરી. એકમાં ડીડ આપ્યું છે, એકમાં ડઝ આપ્યું છે. તો જોવાનો પ્રશ્ન ક્યાં કાળમાં પૂછ્યો છે, વેન્ટ એટલે ભૂતકાળ. તો જવાબ શું આવશે, ઓપ્શન બી. જો કદાચ અહીંયા રિતેશ ગોઝ આપેલું હોત તો જવાબ આવત ડી. નવમું, મોલિક રીડ સિક્સ રીડ્સ ફ્રોમ બ્લેકબર્ગ. સિક્સ નીચે અંડરલાઇન છે તો સિક્સ એ શું બતાવે છે, સંખ્યા. અને સંખ્યા નીચે અંડરલાઇન હોય તો હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. તો હાઉ મેની વાળા બે વિકલ્પ છે, હાઉ મેની રીડ્સ ડીડ મોલિક રીડ અને હાઉ મેની રીડ્સ ડીડ મોલિક રીડિંગ. આપણે જાણીએ છીએ કે ડૂ ડઝ ડીડ સાથે હંમેશા કેવું રૂપ હોય, મૂળરૂપ હોય છે. અને અહીં શું આપ્યું છે, ડીડ સાથે શું આપ્યું છે, એનજી વાળું રૂપ છે. એટલે આ ખોટું થશે અને સાચું થશે ઓપ્શન બી. દસમું વાક્ય છે, કિશન ગેવ અ નાઇસ ગિફ્ટ ટુ ઋષિ ઓન હિઝ બર્થડે. ઓન હિઝ બર્થડે એની નીચે અંડરલાઇન છે તો તેના જન્મદિવસ ઉપર તે શું બતાવે છે, સમય. તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, વેનથી. ઓપ્શન એક જ છે, વેન. અગિયારમું વાક્ય છે, આઈ સ્પેન્ટ માય હોલિડેઝ ઇન સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ નીચે અંડરલાઇન છે તો સ્વિટ્ઝરલેન્ડ એ શું છે, સ્થળ. તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, વેન. અને વિકલ્પ એક જ છે વેન વાળો એટલે ઓપ્શન સી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો બારમું વાક્ય છે, માય બ્રધર ટીટીસ મી અ લોટ. માય બ્રધર નીચે અંડરલાઇન છે તો માય બ્રધર એ શું છે, કરતા. અને એક વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ છે એ કરતા નીચે અંડરલાઇન. તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, હુથી. જો વોટથી નહીં બને, શેનાથી બનશે, હુથી. હુ ટીચીસ યુ એટલે ઓપ્શન સી. ધે ગેવ અપ અ જોબ ઓન મંડે. ઓન મંડે શું બતાવે છે, સમય. અને સમય દર્શાવતા શબ્દ નીચે અંડરલાઇન હોય એટલે વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. ધે સ્ટાર્ટેડ ધ ક્લબ ઓન સન્ડે મોર્નિંગ. ધ ક્લબ નીચે અંડરલાઇન છે તો ધ ક્લબ એ શું છે, કર્મ. અને કર્મ નીચે અંડરલાઇન હોય એટલે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. પંદરમું વાક્ય, ધ ચિલ્ડ્રન ગો ટુ ધ કાઉન્ટર. ચિલ્ડ્રન નીચે અંડરલાઇન છે તો ચિલ્ડ્રન એ શું છે, કરતા. કરતા નીચે અંડરલાઇન એટલે હુથી પ્રશ્નાર્થ બનશે ઓપ્શન બી. સોળમું વાક્ય, ધે મેટ એટ ધ સ્ટેશન. એટ ધ સ્ટેશન એ શું બતાવે છે, સ્થળ. તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, વેરથી. વેર વાળું વિકલ્પ એક જ છે ઓપ્શન એ. સત્તરમું વાક્ય, ધ મેન કેમ અ લિટલ ક્લોઝર. મેન નીચે અંડરલાઇન છે, મેન એ કરતા છે, કરતા નીચે અંડરલાઇન એટલે હુથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. વિકલ્પ એક જ છે ઓપ્શન સી. ધ ટુ વુમેન કેમ ફ્રોમ દિલ્હી. ટુ વુમેન નીચે અંડરલાઇન છે એ શું છે, કરતા. તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, હુથી. ઓપ્શન બી, ધે વોકડ કેરફુલી. કેરફુલી એ શું થયું, ક્રિયા વિશેષણ. અને ક્રિયા વિશેષણ નીચે અંડરલાઇન હોય તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, હાઉથી. અને હાઉ વાળું એક જ વિકલ્પ છે, હાઉ ડીડ ધે વર્ક. વીસમું વાક્ય, ધ જેકેટ ઇઝ રૂપીઝ 1000. 1000 નીચે અંડરલાઇન છે તો 1000 એ શું છે, પૈસા છે. પણ પૈસા છે એને ગણી શકાતા નથી કારણ કે એના માટેનું ચોક્કસ માપન છે. એટલે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, હાઉ મચ. હાઉ મચ ઇઝ ધ જેકેટ એટલે કે જેકેટની કિંમત શું છે, ઓપ્શન બી. ત્યાર પછી, ધ ટુક ધ ચિલ્ડ્રન હોમ. તેઓ બાળકોને ઘરે લઈ ગયા. ધ ચિલ્ડ્રન નીચે અંડરલાઇન છે તો જો ધ ચિલ્ડ્રન છે કરતા હોઈ શકે, પરંતુ કઈ જગ્યાએ છે, જો ધ્યેય કરતા ટુક ક્રિયાપદ, ધ ચિલ્ડ્રન શું થયું, કર્મ. અને કર્મ નીચે અંડરલાઇન હોય ત્યારે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, વુમ કોને. અને કર્મ કેવું છે, ગૌણ કર્મ છે. ગૌણ કર્મ નીચે અંડરલાઇન હોય ત્યારે વુમથી પ્રશ્નાર્થ વાક્ય બને. અને મુખ્ય કર્મ નીચે અંડરલાઇન હોય ત્યારે
વોટ થી પ્રશ્નાર્થ વાક્ય બનેલો ઓપ્શન છે હી વેન્ટ ટુ ધ બેકર ટુ ધ બેકર તે બેકર પાસે ગયો ક્યાં ગયો બેકર પાસે તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વેર થી ક્યાં સ્થળ બતાવે છે એટલે ઓપ્શન એ તે વેન્ટ ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી ટેક્સી દ્વારા એરપોર્ટ ગયો તો બાય ટેક્સી નીચે અંડરલાઈન છે તો કેવી રીતે ગયો એની નીચે અંડરલાઈન છે એટલે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે કેવી રીતે એટલે હાઉ ત્યાર પછી નેક્સ્ટ વાક્ય જોઈએ તો ઠીકનેસ ઓપન્ડ ધ ડોર ઠીકનેસ નીચે અંડરલાઈન ઠીકનેસ શું છે કરતા કરતા નીચે અંડરલાઈન હોય એટલે હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનશે ધે હેવ ગોટ ફાઈવ કાર્સ ફાઈવ નીચે અંડરલાઈન છે ફાઈવ શું બતાવે સંખ્યા સંખ્યા નીચે અંડરલાઈન હોય એટલે હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બનશે હી બોટ હાઉસ ટુ લીવ કમ્ફર્ટેબલી ટુ લીવ એટલે શું થયું ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટિવિટી અંડરલાઈન હોય ત્યારે વાયથી પ્રશ્નાર્થ વાક્ય બને અને વાયવાળો વિકલ્પ એક જ છે એટલે ઓપ્શન બી ધ ફ્લાવર પોટ ફેલ ઓન ધ ફ્લોર યસ્ટરડે યસ્ટરડે નીચે અંડરલાઈન યસ્ટરડે શું બતાવે છે સમય દર્શાવે છે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વેનથી ઓપ્શન બી ધે સેલ 20 કિલોઝ ઓફ સુગર અ ડે એક દિવસમાં તેઓ 20 કિલો ખાંડ વેચી નાખે છે તો 20 નીચે અંડરલાઈન છે તો 20 ને ગણી શકાય કે ન ગણી શકાય ગણી શકાય પણ ખાલી સુગર પૂછેલું હોત 20 કિલોઝ બંને નીચે જો અંડરલાઈન હોત ને તો હાઉ મચ થી પ્રશ્નાર્થ વાક્ય બનત કેટલી ખાંડ એમ આવે છે પરંતુ એ 20 કિલો નીચે અંડરલાઈન છે તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે હાઉ મેની કિલોઝ ઓપ્શન બી ફરીથી કહું છું સમજી લેજો માત્ર 20 નીચે અંડરલાઈન છે એટલે હાઉ મેનીથી પ્રશ્નાર્થ વાક્ય બનશે પણ 20 કિલોઝ નીચે અંડરલાઈન હોત તો હાઉ મચથી પ્રશ્નાર્થ વાક્ય બનત 29મું વાક્ય છે હી ફાઉન્ડ પ્રેરણા સ્કી એપોસ્ટ્રોફી એસ નીચે અંડરલાઈન શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વુઝ ઓપ્શન સી વુઝ કી ડીડ હી ફાઉન્ડ 30મું વાક્ય ધ બોયઝ પ્લે ફૂટબોલ ઓન ધ પ્લેગ્રાઉન્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ નીચે અંડરલાઈન શું બતાવે છે સ્થળ શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વેર ધે કેમ લેફ્ટ બીકોઝ ધે હેડ એન એક્સિડન્ટ બીકોઝ નીચે અંડરલાઈન હોય ત્યારે વાયથી પ્રશ્નાર્થ વાક્ય બને છે હી લીવ ઇન અ રિમોટ વિલેજ ઇન અ રિમોટ વિલેજ નીચે અંડરલાઈન છે શું બતાવે છે સ્થળ શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વેર His car was broken down. તેની કાર છે તોડી નાખવામાં આવી જો અહીંયા કરતા નીચે અંડરલાઈન છે પણ કરતા તરીકે સજીવ વ્યક્તિ છે ના નથી તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વોટ થી પણ અહીંયા કોઈ સજીવ વ્યક્તિ હોય તો હુંથી પ્રશ્નાર્થ વાક્ય બનત હી એટ ટુ પેકેટ્સ ઓફ ક્રિસ્પ ટુ નીચે અંડરલાઈન છે ખાલી ટુ નીચે અંડરલાઈન છે પણ ટુ પેકેટ્સ નીચે અંડરલાઈન હોત તો હાઉ મચથી પ્રશ્નાર્થ વાક્ય બનત પરંતુ ખાલી ટુ સંખ્યા નીચે અંડરલાઈન હૈ તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે હાઉ મેની પેકેટ્સ આ ઉપરની જેમ જ ચોલું 20 વાળું હતું ધે સેલ 20 એના જેવું જ છે સી ગોઝ ટુ સ્કૂલ અર્લી ઇન ધ મોર્નિંગ અર્લી ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઈન છે તો એ શું બતાવે છે સમય અને સમય નીચે અંડરલાઈન હોય ત્યારે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે વેન ઓપ્શન બી વેન ત્યાર પછી ધ ગ્લાસ વોઝ બ્રોકન બાય ધ નોટી બોય બાય ધ નોટી બોય નીચે અંડરલાઈન છે એટલે કે ધ ગ્લાસ આ છે પેસી વોઇસ અને જ્યારે પેસી વોઇસ હોય છે ત્યારે અહીંયા ધ ગ્લાસ છે એ કર્મ છે વોઝ બ્રોકન એ ક્રિયાપદ છે અને બાય ધ નોટી બોય છે ને એ કર્મ છે સોરી કરતા છે પણ કરતા કઈ જગ્યાએ કર્મની જગ્યાએ આવેલો છે એટલે કે પેસી વોઇસ આપેલી હોય અને
बाई पछी जे करता आपेलो छे एनी नीचे अंडरलाइन होय त्यारे अत्यारे कदाच तमने न पण समझाय अत्यार पूरतुं खाली एटलुं याद राखवानुं के पेसिव वोइस होय अने बाई पछी आपेलो करता छे एनी नीचे अंडरलाइन होय त्यारे बाई वुम थी प्रश्नार्थ वाक्य बनशे। बाई वुम नो मतलब थाशे कोना द्वारा, जो खाली वुम होय तो कोने अने बाई वुम होय त्यारे कोना द्वारा, એટલે બાય વૂમથી પ્રશ્નાર્થ વાક્ય બનશે કે કોના દ્વારા ગ્લાસ તોડી નાખવામાં આવ્યો। 37મું વાક્ય, ધે લાઈક હિમ બીકોઝ હી ઇઝ ઓલવેઝ ફ્રેન્ડલી, બીકોઝ નીચે અંડરલાઈન એટલે વાયથી પ્રશ્નાર્થ। ધ મિલર લિવ્સ ઇન અ કોટેજ, મિલર નીચે અંડરલાઈન છે, મિલર એ શું છે, વ્યક્તિનું નામ છે, શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે હુ। ત્યાર પછી સી પ્લેડ ટેનિસ ફ્રોમ 19 to 89, ફ્રોમ 19 to 89 શું થયું, સમય, અને સમય દર્શાવતા શબ્દ નીચે અંડરલાઈન હોય એટલે વેનથી પ્રશ્નાર્થ વાક્ય બનશે। ધ મેન લુક્સ કન્ફ્યુઝડ, લુક ક્રિયાપદ થયું અને કન્ફ્યુઝડ શું થયું, વિશેષણ, અને વિશેષણ નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉથી પ્રશ્નાર્થ વાક્ય બને, અને ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન હોય તો ત્યારે લુક્સ કન્ફ્યુઝડ, વિશેષણ નીચે એટલે હાવ કેવો દેખાય છે, એટલે સોરી આ કન્ફ્યુઝડ છે ને, વિશેષણ નથી, સોરી ભૂલ થાય છે, ક્રિયા વિશેષણ છે, કારણ કે દેખાય છે પણ કેવો, મૂંઝાયેલો, તો દેખાવાના અર્થમાં વધારો કરે છે, એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરે, અને ક્રિયાના અર્થમાં વધારો કરે એને કહેવાય ક્રિયા વિશેષણ, એટલે કે ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન હોય ત્યારે હાવથી બને, અને વિશેષણ નીચે અંડરલાઈન હોય તો વીજથી બને છે, અને વિશેષણ અને કર્મ બંને નીચે અંડરલાઈન હોય તો વોટથી બને છે। 41મું વાક્ય, આઈ ગેટ માય પોકેટ મની ફ્રોમ માય ડેડ, તો માય પોકેટ મની નીચે અંડરલાઈન છે તો એ શું થયું, કર્મ, અને કર્મ નીચે અંડરલાઈન હોય એટલે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બને। સી કોપીઝ ધ સ્ટોરી, ધ સ્ટોરી નીચે અંડરલાઈન છે, કર્મ છે, અને કર્મ નીચે અંડરલાઈન તો શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, વોટથી। જો અહીંયા બે વોટવાળા પ્રશ્ન છે, વોટ ડઝ સી ડૂ અને વોટ ડઝ સી કોપી, જો અહીંયા સી કોપીઝ ધ અને કોપીઝ ધ સ્ટોરી બંને નીચે અંડરલાઈન હોત ને, બંને નીચે, તો વોટ ડઝ સી ડૂ એ પ્રશ્નાર્થ વાક્ય બને, માત્ર કર્મ નીચે છે ત્યારે વોટ ડઝ સી કોપી ક્રિયાપદ હોવું જોઈએ। 43મું છે, હી વોન્ડ હિઝ હેન્ડ્સ, સોરી વોર્મ્ડ હિઝ હેન્ડ્સ, હિઝ હેન્ડ્સ નીચે અંડરલાઈન છે તો હિઝ હેન્ડ્સ એ શું થશે, કર્મ, અને કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, શેનાથી બનશે, વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનશે। તો ઓપ્શન છે ડી, વોટ ડીડ હી વોર્મ, હી બ્રોટ લોટ્સ ઓફ સ્ટોરીઝ ફોર હર, લોટ્સ ઓફ સ્ટોરીઝ નીચે અંડરલાઈન છે તો હી વ્રોટ કરતા, અને લોટ્સ ઓફ સ્ટોરી શું થયું, કર્મ, અને કર્મ નીચે અંડરલાઈન હોય એટલે શેનાથી પ્રશ્નાર્થ વાક્ય બનશે, વોટથી। હિરેન મેડ અ બિગ મિસ્ટેક, કરતા નીચે અંડરલાઈન હોય ત્યારે હુથી બને, ઇટ બિગન્સ 3 years ago, 3 years ago એ શું થયું, સમય દર્શાવતો શબ્દ, શેનાથી પ્રશ્નાર્થ બને, વેન। હી ડ્રોપ્ડ ધ કપ ઓન ધ ફ્લોર, ઓન ધ ફ્લોર એ શું છે, સ્થળ દર્શાવે છે, અને સ્થળ દર્શાવતો શબ્દ હોય એટલે વેરથી પ્રશ્નાર્થ બનશે। ધ લેસન પાસ્ટ ક્વિકલી, તો ક્વિકલી એ શું થયું, ક્રિયા વિશેષણ, અગાઉ ચર્ચા કરી ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન હોય ત્યારે શેનાથી પ્રશ્નાર્થ બનશે, હાઉથી, તો ઓપ્શન એ, હાઉ ડીડ ધ લેસન પાસ, હી રેન અક્રોસ ધ સ્ટ્રીટ, અક્રોસ ધ સ્ટ્રીટ નીચે અંડરલાઈન છે, એ શું બતાવે છે, સ્થળ, શેનાથી પ્રશ્નાર્થ બનશે, વેર। સી સેડ ઇટ વેરી પોલાઇટલી, વેરી પોલાઇટલી એ શું છે, ક્રિયા વિશેષણ છે, કારણ કે સેઇડના અર્થમાં વધારો કરે છે, અને ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન હોય ત્યારે હાઉથી પ્રશ્નાર્થ વાક્ય બને છે। ત્યાર પછી જોઈએ તો ફ્રોમ રેપ્યુટેડ સ્કૂલમાંથી તમને જે વાક્યો આપેલા હતા એ વાક્યોને જોઈએ। ધે સો અ હિન્દી ફિલ્મ લાસ્ટ વીક, ધે સો અ હિન્દી ફિલ્મ લાસ્ટ વીક, અ હિન્દી ફિલ્મ નીચે અંડરલાઈન છે તો અ હિન્દી ફિલ્મ એ શું થયું, જો
हिंदी है विशेषण से फिल्म शू कर्म तो विशेषण और कर्म बने नीचे अंडरलाइन है इतने वोट थी प्रश्नवाक्य बन सर हिंदी नीचे अंडरलाइन होत तो वीच थी प्रश्नवाक्य बनत। हर्ष गोज टू हिज शॉप एट 9 o'clock 10 o'clock टू हिज शॉप जो टू इन्फिनिटिव नहीं टू पछी क्रियापद मूल नहीं आप टू है प्रेपोजिशन तरीके से स्थल बतावे स्थल दर्शाता शब्द नीचे अंडरलाइन हो तो वेर थी प्रश्नवाक्य बन सार पी अभय हेज बीन स्टडिंग फॉर 3 hours फॉर 3 hours हूँ थी फोर प्लस अचोक्कस समय अपने जैसे टेन्स सीखाता पूर्ण वर्तमान पूर्ण भूतकाल चालू पूर्ण वर्तमान चालू पूर्ण भूतकाल सिंस फोर बने आत तो फोर प्लस अचोक्कस समय हो तो ड्यूरेशन ऑफ टाइम सिंस प्लस चौक्स हो तो पॉइंट ऑफ टाइम दर्शावे अने जो सिंस प्लस चौक्स समय नीचे अंडरलाइन हो तो सिंस वेन थी प्रश्नवाक्य बने अने फोर प्लस अचोक्कस समय नीचे अंडरलाइन हो तो हाउ लॉन्ग थी प्रश्नवाक्य बने। केतकी इज रीडिंग अ बुक जो क्रियापद और कर्म बने नीचे अंडरलाइन है तो सेना वाक्य बन से वोट थी केव वोट इज केतकी रीडिंग खरेखर शू वोट इज केतकी डूइंग नीचे अंडरलाइन आते बे जो वोट इज केतकी रीडिंग तो सेना प्रश्न वाक्य बन से वोट इज केतकी डूइंग पण खाली अ बुक नीचे अंडरलाइन होत तो आवत वोट इज केतकी रीडिंग पण क्रियापद ने कर्म बने नीचे हो तो डू मुख्य क्रियापद तरीके लेव पड़े छे। त्यार पछी पांचमो वाक्य जो द टीचर पनिश्ड ध बॉयस नीचे अंडरलाइन है ध बॉयस शू थयुं छे गौण कर्म छे शिक्षके छोकराओने सजा आपी कोने तो के छोकराओने तो गौण कर्म नीचे अंडरलाइन हो त्यारे सनद प्रश्नवाक्य बन से वुम निशा प्लेज द गिटार फॉर एन अवर एवरी डे फॉर एन अवर एक कलाक सुधी शू थू आना जेव अगाउ हतुं फोर प्लस अचोक्कस समय सेनाथी प्रश्नवाक्य बन से हाउ लॉन्ग ऑप्शन ए शीला इज क्राइंग बिकॉज ही हेज लॉस्ट हर पर्स बिकॉज वाला वाक्य नीचे अंडरलाइन हो त्यारे वाय थी प्रश्नवाक्य बने छे तो वाय वाला बे प्रश्नवाक्य छे वाय हेज शीला लॉस्ट हर पर्स अने बीजू छे वाय इज शीला क्राइंग तो जेनी नीचे अंडरलाइन होय ई तो प्रश्नवाक्य में होय ज नहीं एटले लॉस्ट वालू तो आवशे ज नहीं तो वाय इज शीला क्राइंग ऑप्शन सी द थीफ हिड बिहाइंड द कबोर्ड।